સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બીમાર પુત્રની સાથે રહેતી માતા પર પંખો તૂટી પડતા તેને પોતે જ સારવાર લેવાની નોબત આવી હતી, જેમાં પરિવાર પર એક સાથે બે મુશ્કેલી આવી પડી હતી. હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ચોથા માળે બનેલી આ ઘટનામાં પીઆઈયુ ઇલેક્ટ્રિક વિભાગને પંખો તૂટવા બાબતે તપાસ કરવા માટેના આદેશ અપાતા કામગીરી શરૂ કરવામાં આવી હતી. મારું નામ વર્ષાબેન રમેશભાઈ રાઠોડ છે. હું ચલથાણમાં રહું છું, નવા હળપતિ વાસી. હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે, 3 મહિનાથી અહીંયા જ છું. હોસ્પિટલમાં મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે, તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો એના પર જરાક આરામ કરવા બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ. સૂઈ ગઈ તો ત્રણેક વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ. મને વાગ્યું, મને લોહી નીકળી ગયું.